નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું નરેન્દ્રસિંહ. પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યાં બેસે તેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે. પછી તે લોકસભા હોય, રાજ્યોની વિધાનસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય સભાનું સ્થળ હોય, પરંતુ જ્યારે લોકશાહીના મંદિરમાં જ લોકશાહીના ધજાગરા ઉડે ત્યારે પ્રજા કોને સવાલ કરવા જાય. પાટનગર ગાંધીનગરમાં કંઈક આવું જ બન્યું. ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા માટે જે લોહિયાળ કહી શકાય તેવો સંઘર્ષ, મારામારી અને ઝપાઝપીના વરવા દ્રશ્યો સર્જાયા તે જોઈને સામાન્ય માણસને પણ પોતાના દ્વારા ચૂંટાયેલા સેવકોને જોઈને શરમ અનુભવાઈ હશે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ લગાવ્યા અને પોતાનો રાજકીય ખેલ પાર પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકશાહીને જે બટ્ટો લાગ્યો તેનો જવાબ કોઈની પાસે છે? સેવા માટે ચૂંટાયેલા નગરસેવકો વચ્ચે જે રીતે સંઘર્ષ થયો તેને જોઈને સ્પષ્ટ કહી શકાય કે આ ઝઘડો સેવા માટે નહીં, મેવા માટે હતો. ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે આખરે સત્તાની લડાઈમાં લોકશાહીને કેમ ભૂલાવી દેવાય છે? તો આજે આ જ મુદ્દે ચર્ચા કરીશું કે સત્તા માટે રમખાણ, લોકશાહીના ધજાગરા. તો જે રીતે ગાંધીનગર કોર્પોરેશનમાં મેયરની વરણી પહેલા અને મેયરની વરણી સમયે જે વરવા દ્રશ્યો સર્જાયા, લોકશાહીનું સરેઆમ ઉલ્લંઘન થયું, તેના ધજાગરા ઉડાવવામાં આવ્યા, તે મુદ્દે કહી શકાય કે ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષ એટલા જ જવાબદાર ગણી શકાય, પરંતુ પ્રજાએ ચૂંટેલા સેવકો શું આ રીતે વર્તન કરી શકે, આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ, સાથે જ છે ભાજપના નેતા મહેશભાઈ કસવારા, અને સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોયલ. આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. સૌપ્રથમ દિલીપભાઈ, આપની પાસેથી શરૂઆત કરીશું ચર્ચાની. જે રીતે લોકશાહીનું હનન થયું, આવા દ્રશ્યો આમ તો ગુજરાત માટે તો કંઈ નવા નથી, તે પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય કે પછી વિધાનસભા હોય, આવા દ્રશ્યો આપણે જોતા આવ્યા છે. પરંતુ પાટનગરમાં જે બન્યું, કોર્પોરેશનમાં જે બન્યું, સેવા માટે આવતા આ કહેવાતા સેવકો જે રીતે સત્તા મેળવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા, મારામારી કરતા જોવા મળ્યા, શું આજ આપણે બાકી રહ્યું છે પ્રજાએ જોવા માટે? આનું નિરાકરણ કેમ નથી આવતું, કેમ નથી સમજી શકતા આ પ્રજાના સેવકો તમારી દ્રષ્ટિએ? બિલકુલ, એટલે મને બી એ સવાલ થાય છે. હું એકચ્યુઅલી આવ્યા પહેલાં વિચાર કરતો હતો કે થોડો શબ્દો શોધી કાઢું કે સારી રીતે એકદમ કડક ટીકા કરી શકાય. પછી મને યાદ આવ્યું કે ડિક્શનરીમાં જેટલા કડક ટીકા કરવા માટેના શબ્દ હતા ને, આટલા વર્ષ દરમિયાન હું વાપરી ચૂક્યો છું, એટલી બધી વાર આ પ્રકારની ઘટના બની છે, એટલે મને લાગે છે એવો કોઈ કડક શબ્દો ટીકાના વાપર્યા વિના ખાલી અફસોસ જ વ્યક્ત કરવો પડે કે આ હવે આમાં કરશે કોણ, નથી સમજવાના, એમ નથી સમજવાના. કારણ કે મેં કહ્યું પ્રમાણે શબ્દો ખૂટ, ડિક્શનરીમાં ટીકા કરવા માટેના જેટલા શબ્દો હતા એ બધા ખૂટી પડ્યા, એટલી વાર આવા બનાવો આપણે જોયા છે. વધારે દુઃખ એટલા માટે થાય કે ગુજરાત આપણે રાજકારણમાં ઘણી બધી રીતે નમૂનારૂપ થઈએ છીએ, દેશને આપણે બહુ નમૂનો પૂરો પાડીએ છીએ. અને તમે આમ ગુજરાતી પ્રજા કેવી એવી તમે પૂછો, તમને બહુ વિડીયો મળશે યુટ્યુબમાં, બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ગુજરાતી પ્રજા માટે કેટલા સારા શબ્દો આખા ભારત દેશના લોકો વાપરે છે કે આના જેવી પ્રજા નહીં ગુજરાતી, એટલે એકદમ સીધી સરળ, ઝઘડો નહીં કરનારી, મીઠી બોલનારી, વાતનો ઉકેલ લાવનારી, કંઈ પણ તકલીફ હોય તો ચર્ચા કરીને લાવે, અને એ જ પ્રજાના પ્રતિનિધિઓ આ પ્રકારનું વર્તન કરે, એટલે બહુ નવાઈ નહીં લાગે. પણ હવે મને એમ થાય છે કે આમાં સુધારો ક્યાંથી થાય? બે પ્રકારે થાય, કાં તો પરકોલેટ થાય, જે ટોચના નેતા હોય એ આપણે શીખવે ધીમે ધીમે અને પ્રજા સુધી એ શિસ્ત જાય, અને બીજું એવું છે કે નીચેથી પ્રજા જો સુધરે અને પ્રજા કંઈક એવી શિસ્તમાં અથવા એવું કંઈક કરે કે એના પ્રતિનિધિઓએ સુધરવું પડે, આમાં મને લાગે છે આ વચ્ચેનો સ્તર છે. ઓકે, નેતાઓએ કાં તો ટોપની નેતાગીરી છે જે પક્ષની, અથવા તો જેને આપણે લીડર કહી શકીએ સોસાયટીના, એ કોઈક રીતે શિસ્તને એન્ફોર્સ કરે તો કંઈક થાય, અથવા તો પછી પ્રજા પોતે સમજે. અને કમસે કમ એટલું યાદ રાખે, આ ગાંધીનગરમાં જો તમે સર્ચ કરશો તો તમને લિસ્ટ મળશે ગાંધીનગરમાં કાયમ માટે આ પ્રકારના પ્રોબ્લેમ થયા છે. પ્રજા એક યાદી રાખતી થાય કયા નેતાએ કેવું વર્તન કર્યું હતું, એ નેતા જ્યારે પણ ઉભો રહે એને હરાવે તો આ શિસ્ત ઉપર સુધી જશે, તો એને શાન ઠેકાણા આવે કે ભાઈ આ રીતનું વર્તન યોગ્ય નહોતું, સેવક તરીકે તેણે આ પ્રકારે વર્તન ના કરવું જોઈએ. મહેશભાઈ, જે રીતે ભાજપ સામે સીધો આરોપ લાગ્યો કોર્પોરેટરનું અપહરણ કરવાનો, જો કે આરોપ સાચો છે કે ખોટો તે તો પોલીસ તપાસમાં જ ખ્યાલ આવશે, પરંતુ જે રીતે વરવા દ્રશ્યો સર્જાયા તેમાં ન માત્ર કોંગ્રેસ, ભાજપના સભ્યો પણ એટલા જ તેમાં સામેલ હતા, એટલે કે બંને પક્ષો તેમાં સામેલ હતા, લોકશાહીનું હનન થયું. પરંતુ મહત્વની વાત એ છે કે શું ભાજપ દ્વારા જે ધમાલ થઈ, જે પ્રમાણે આરોપો મુકાયા છે, તે શું સત્તા ટકાવી રાખવા માટે આ બધું કર્યું? નરેન્દ્રસિંહ, જે પ્રકારના દ્રશ્યો હું અત્યારે પણ જોઈ રહ્યો છું, મને એમ લાગે છે કે રાજનીતિમાં જે પ્રકારની દિલીપભાઈ વાત કરે છે, આજની રાજનીતિમાં કોઈને ગમતા નથી છતાંય થાય છે, એ પણ વાત નક્કી છે. ગઈકાલે પણ મને એમ લાગે છે કે મોટાભાગની આ પ્રકારની એક ડિબેટ, એક ઘટના મધ્યપ્રદેશમાં આવી એના પર હતી, ને આજે પણ ગાંધીનગરના બનાવ પરથી આ ડિબેટ આવી.
મારે સ્પષ્ટતા એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી 32 મેમ્બરોમાં 17 મેમ્બર ભારતીય જનતા પાર્ટીના તે કોર્પોરેટર છે અને 15 કોર્પોરેટર કોંગ્રેસના છે. કોને જરૂર પડ્યું? આપ એવો શબ્દ વાપર્યો કે સત્તા ટકાવી રાખવા માટે કર્યું કે સત્તા મેળવવા માટે? જસ્ટિફાય આપે કરવાનું છે, પ્રજાએ કરવાનું છે કે કોણે આ કૃત્ય કર્યું હશે અને પછી પ્રતિકારે થયો હશે. આઘાત અને પ્રત્યાઘાત બંને થયા, માની લો, બંને નિંદનીય છે. ભાજપને જરૂર નથી પડી, માની લો. ઓકે, હજી તમારો બંને પ્રશ્નનો જવાબ નથી મળ્યો. એક પ્રશ્નનો જવાબ મેં આપ્યો કે ભારતીય જનતા પાર્ટીને સત્તા ટકાવી રાખવા માટેની જરૂર, એટલા માટે આવું કરવાની જરૂર નથી કે એમની પાસે પૂરતું સંખ્યાબળ હતું. બીજી વાત એ છે કે જે ભાઈનું અપહરણ થયું છે એ અપહરણવાળા ભાઈ જ કહેશે, એમણે કહ્યું પણ હશે, પણ આ તપાસનો વિષય છે. ભારતીય જનતા પોતાના ને પોતાના વ્યક્તિને તમે બહુમતી પુરવાર કરી શકો એમ નથી, તમારું બોર્ડ બની શકે એમ નથી. દિવાલ પર લખ્યું છે સંખ્યાની દ્રષ્ટિએ. રાજનીતિમાં સંખ્યા માથા બહુ મહત્વની ચીજ હોય છે. મેં કહ્યું 15 અને 17 એ તમે ઓકે જો તો અમારે પહેલા તો એની જરૂર નથી, અપહરણ કરવાની જરૂર નથી. છતાંય જે એમણે એમણે એમને ક્યાંક મોકલી દીધા, આવીને પછી અમારા પૂર્વ ધારાસભ્યો પર આક્ષેપ કરે છે, એ તો તપાસમાં બહાર આવશે. ઓકે, આ વાત બિલકુલ કોઈને ગળે ઉતરે એમ નથી. બિલકુલ સત્તા વિહોણા લોકોએ આવું કરવું પડે, મને એમ લાગે છે કે આનાથી ખરાબ ઘટના ન હોય શકે. માની લઈએ કે ભાજપને આની જરૂર નહોતી, ભાજપ પાસે પૂર્ણ બહુમતી હતી, પરંતુ જરા ભૂતકાળ જો તપાસીએ તો 2.5 વર્ષ પહેલા જ્યારે મેયર જે બન્યા હતા તે પણ કોંગ્રેસના સભ્યને ભાજપ ખેંચી લાવ્યું હતું. એટલે કદાચ કોંગ્રેસ જે રીતે ભૂતકાળમાં જે કડવો અનુભવ થયો તે ન થવા દેવા માંગતું હતું તેવું પણ બની શકે ને. નરેન્દ્રસિંહ તમે ખૂબ આગળ જતા રહ્યા, હું એની પછી પણ વાત કરું છું કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા છે, ક્યાંક કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં. છેલ્લે હમણાં રીસફલિંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં થયું છે અને રાજનીતિમાં આ ક્યાંય આખા દેશમાં નથી થતું એવું મારું કહેવાનો મતલબ નથી, પરંતુ સવાલ જે કક્ષાએ જે સ્કેલ ઉપર આજે ગાંધીનગરમાં થયું છે મને એમ લાગે છે કે આ ન થવું જોઈએ. બિલકુલ હિમાંશુભાઈ, જે રીતે કોંગ્રેસના સભ્યોએ પણ જે રીતે તોડફોડ કરી, મારામારી કરી, સત્તા મેળવવા માટેના આ પ્રયાસો હતા એવું લાગતું હતું. હું આ સવારથી સત્તા માટેની વાત, સત્તા માટે જ રાજનીતિ છે, પણ છતાંય હું તો ગાંધીનગરનો છું. ક્યાંય કોઈ જગ્યાએ તમે અમારા સભ્યો સભા શરૂ થઈ ત્યારથી ક્યાંય સત્તાની વાત જ નહોતી. ગાંધીનગરની જનતાને હું અત્યારે વંદન કરીશ કે બંને ગત લોક કોર્પોરેશન અને આ કોર્પોરેશનની અંદર પણ જનતાએ ગઈ વખતે 11,300 મત વધારે આપ્યા હતા પહેલી કોર્પોરેશનમાં, ગત વખત 8,700 મત વધારે આપ્યા હતા. ચોક્કસ બંને સીટના સરખા સભ્યો જીત્યા હતા. અમારા પ્રતિનિધિ પ્રવીણભાઈને ભાજપે કયું પ્રેશર, શું પ્રેમ આપ્યો, મેયર જેવું પદ આપી અને એમને ખુશી મનાવી લીધી. આ વખતની વાત થોડીક નરેન્દ્રભાઈ ખૂબ જુદી છે. જે ખોટી રાજકારણના જે ઘણા ગંદા દાખલાઓની વાત કરીએ તો લિસ્ટ આપવા પડે, અને ક્યાંથી પરંપરા ચાલુ થઈ એ પણ હું આપને કહીશ. કારણ કે આજે જે વાત હતી, એક પ્રજાનો ચૂંટાયેલો કોંગ્રેસ પક્ષનો યુવા કોર્પોરેટર અંકિત બારોતના ગુમ થવાની વાત હતી અને એનું પત્નીએ પોલીસ સ્ટેશન નહીં ડીએસપી ઓફિસમાં ફરિયાદ કરવા જાય એની ખાલી જાણવા જોગ ફરિયાદ જ લેવાની વાત કર. જોડે 3-3 ધારાસભ્ય હોય કે અમારો પ્રતિનિધિ ગુમ થયો અને કહેવાય ગુજરાત મોડેલ, 10 મિનિટમાં ગુનેગારને શોધી કાઢીએ, એક લોકપ્રતિનિધિને શોધવાની વાત હતી. અમે 16 કલાક પહેલાં કીધું કે આ ઘટના બની છે ને અમારો કાઉન્સિલર ગુમ થયો છે. સાહેબ અમે લેખિતમાં ફરિયાદો આપી ડીએસપી ઓફિસ, મેયરના ત્યાં ગયા, કોઈ પ્રત્યુત્તર જ નહીં. કોઈ એક પ્રજાના ચૂંટેલા એક નાગરિક ગુમ થાય તો પણ મોટી ઘટના છે, એક કાઉન્સિલર ગુમ થાય સભાના આગલા દિવસે, બિલકુલ એ પાર્ટી એ પ્રશ્ન વ્યાજબી, પરંતુ મારામારી કરવી કેટલી યોગ્ય. એ જ વાત પર આવું સાહેબ, અડધી મિનિટ ઘણું આપણે મહેશભાઈને સાંભળ્યા. એક આખી સભા ચાલુ થઈ ત્યારથી એક જ માંગ હતી કે આ સભા એવું કંઈ ઓક્સિજન ઉપર નથી કે કંઈ તોફાન નથી થવાનું, અમારો પ્રતિનિધિ 1-2 દિવસમાં મળે પછી તમે કરો સભા. આજે આ એક પરિવારનો સભ્ય, આજે બધા કાઉન્સિલરો એક કહેવાય, બધા નગરસેવકો કહેવાય, ગાંધીનગરના સેવકો છે, એમાંથી એક સેવક ગુમ થયો, એની પત્ની ડીએસપી ઓફિસે ધક્કા ખાતી હોય અને ત્યારે સભા કોઈ સાંભળે જ નહીં. મનસ્વી રીતે એમ કે તમારે બેસવી જ બેસો, નહીં તો બહાર નીકળી જાઓ. પોલીસનો કાફલો જ્યાં ત્યાં સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો અને કેવી ભાષા વાપરી છે અંદર હોલમાં,
એ તમારી જોડે વિડીયો ક્લિપો આવશે ધીમે ધીમે, અમારા કાઉન્સિલરો એ વિડીયો ક્લિપો લીધી છે સભાની શરૂઆત. એટલે કે તમારા મતે સત્તાનો દુરુપયોગ કરીને દબાવવામાં આવ્યા કોંગ્રેસના સભ્યોને, પ્રતિનિધિના ગુમ થયાની વાત હતી મહેશભાઈ, એનો ન્યાય આપવાની વાત હતી. અને એક મિનિટ સાહેબ, તમે કોંગ્રેસ ઉપર ઘણી વાત કરી, આ વાત ક્યાંથી ચાલુ થઈ? રાજ્યસભાની ચૂંટણી સાહેબ, સન્માનીય ધારાસભ્ય આદિવાસી ધારાસભ્યોને 25-25 કરોડ આપવા ડીએસપી જાય, નામ સાથે કહું, મહેશભાઈ હમણાં કહેશે સાહેબ કેવું વરવું દ્રશ્ય. મહેશભાઈ એક એક વાત તો ચોક્કસ છે કે ભાજપ દ્વારા નહીં, ભાજપ દ્વારા જે લાલચો આપવામાં આવે છે, જે ધમકી આપવામાં આવે છે, તે તો ગુજરાતની પ્રજાએ જોઈ છે. બદનામ કર્યું ભાજપ. ઓકે હિમાંશુભાઈ, હું એમનો જવાબ લઈશ, હું પહેલા એક વાર જવાબ લઈશ. મજા નહીં આવે ભાજપ દ્વારા ભાગ ધમકી અને લાલચ આપવામાં આવે છે તે તો લોકોએ જોયેલું છે, અને તેના પુરાવા પણ ઘણા બધા બહાર આવેલા છે. ઓકે હિમાંશુભાઈ, સાબિત કેવી રીતે કરી છે? હું એમ કહી દઉં કે મને કોંગ્રેસે આવી લાલચ આપી દીધી તો આપણે એને સાચું માનશું. હું સ્ક્રીન ઉપર કહી દઉં, ચલો તમે સાચું માનશો. એટલે કહેવાનો મતલબ એ છે કે મેં પહેલા આપને કહ્યું કે સીધું સાદું આમાં બહુ ડિસ્કસ કરવા કરતા મારો સવાલ આટલો છે, મારો લોજિક જ આટલું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરા નંબર્સ છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ સભ્ય ગેરહાજર નથી, પૂરી શિસ્તમાં છે અને બોર્ડની અંદર બેઠા છે. તો હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટી આ સીધું લોજિક છે. કદાચ એવું પણ આવે આપની સ્ક્રીન ઉપર તમારા સભ્ય કદાચ કોંગ્રેસ તરફી મતદાન કરે તેવું ડર હોઈ શકે. હું એમએનસીની વચ્ચે બોલતો નથી. ના ના, તમારા સ્ક્રીન ઉપર અરે પણ મને દેખાય ને, એટલો પરિવર્તન ભલા માણસ મને બધું જ દેખાય છે. મારે કઈ તમારે સહારો તો સ્ક્રીન જો ઓકે જો ફક્ત તો રાજકારણ મૂકી વાત કરો સાચી. હિમાંશુભાઈ તમે આખા દિવસ શું નાટક કર્યું તમે જ કીધું. બીજી બાજુ તમે જ એમ કહ્યું કે અમને ગાંધીનગરની જનતાએ વધારે વોટ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટી પણ, પરંતુ અમે વિશ્વાસ સંપાદન નથી કરી શક્યા, અમે સત્તા નથી કરી શક્યા, એટલે નિર્બળ થઈ ગયા છીએ. અમારી પાસે નો સભ્ય જે છે ભાગી જાય છે, એનો મતલબ જો હિમાંશુભાઈ કે ગુજરાતની જનતાને દેશની જનતા તમારી ઉપર ભરોસો નથી, એવું તમે કહો છો હવે અમારી ઉપર ભરોસો નથી. હું આપને અટકાવવા માંગીશ, પરંતુ હકીકત એ છે કે એમને અટકાવો મને અટકાવો તો ઈ વચ્ચે બોલે છે. એમનું કહેવું એવું છે હિમાંશુભાઈ નું કે હવે જો ગુજરાતની જનતા કે દેશની જનતા અમારી ઉપર ભરોસો મૂકશે તો અમે આ શાસન નથી અને આટલા વર્ષમાં તો તમારે પૈસા ખૂટી ગયા. પરંતુ મહત્વની વાત એ છે કે કોંગ્રેસની સામે લોભ હોય લાલચ હોય, પરંતુ આ પ્રકારે લોકશાહીનું હનન કરવા માટે જવાબદાર જે કહેવાય તેની સામે પગલાં કેમ નથી લેવાતા? વર્ષોથી આ પ્રકારે પરંપરા ચાલતી આવી છે. આ જ મુદ્દે આગળ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરી રહ્યા છે ગાંધીનગરમાં જે રીતે લોકશાહીના તજાકરા ઉડ્યા, દિલીપભાઈ જે રીતે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપો મુકતી આવતી હતી અને મુકતી આવી છે અને હજી પણ મૂકશે, આવી ઘટનાઓ કંઈ અટકી નથી જવાની, થવાની છે. પરંતુ કદાચ કહી શકાય કે સભ્યોને તોડવામાં ભાજપનો અનુભવ અને દાખલાઓ કોંગ્રેસ કરતાં તો વધુ છે. ગુજરાતમાં આપણને જોવા મળતા હોય છે કે કોઈ પણ રીતે તોડવા માટે કદાચ ભાજપ એમાં વધુ જોર કરતું આવ્યું છે. પરંતુ નથી લાગતું કે કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રજાએ આવા જે સેવકો હોય, ધારાસભ્યો હોય કે પછી નગરપાલિકાના સભ્યો હોય, તેમને તેમનું યોગ્ય સ્થાન બતાવી દેવું જોઈએ કે તમે સેવા કરવા માટે જાઓ છો, મેવા માટે સત્તા માટે નથી જતા. પ્રજા નથી સમજતી એટલે જ કદાચ આ પ્રકારના કૃત્યો થતા હોય છે. નહીં, પ્રજા તો સમજે છે, પણ પ્રોબ્લેમ શું છે? આપણી જે વ્યવસ્થા છે લોકશાહીની, એમાં ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન સૌથી અગત્યનું છે. જેને ટિકિટ આપે તમારી સામે તો બે ચોઈસ છે. ભાજપ એક તમારી સામે ચોઈસ મૂકે છે અને કોંગ્રેસ સામે તમારી સામે ચોઈસ મૂકે છે. આપણે તો એમાંથી જ પસંદ કરવાની છે. હવે આ અને બીજું કોર્પોરેટરની વાત નથી બધે. દાખલા તરીકે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન ચાલે છે.
ભાજપમાંથી ત્રણ ગયા છે, કોંગ્રેસમાં ત્રણેની ટિકિટ મળી છે અને બાબુલાલ ગોરના પુત્ર વધુ છે એ બી નારાજ થયા છે, એ બી કદાચ જતા રહેવાના છે. એની સામે બીજેપીમાં કેટલાક લોકો આવ્યા છે, સાળા જતા રહ્યા શિવરાજસિંહના, એટલે અરસપરસ ચાલે. એટલે આપણે શું વિચારો, હું એમ કહું છું કે આપણે પક્ષપલટા વિરોધીએ કાયદો કર્યો છે, પણ એવું આટલા વર્ષના અનુભવ પછી એવું લાગે છે કે અસરકારક થયો નથી. અને એમાં કોર્પોરેશન લેવલે થોડા વધારે થાય છે, હમણાં બંને ઉલ્લેખ કર્યો હતો, જિલ્લા પંચાયતો 23 આવી તેમાંથી 19 થઈ ગઈ, ઘટી ગઈ. એનો મતલબ એ થયો કે પક્ષપલટા કાયદા વિશે નવેસરથી વિચારવું પડશે. કમસે કમ કોઈ પણ પક્ષનો હોય અથવા તો અપક્ષ પણ હોય, એ પક્ષપલટો કરે ને એટલે 6 વર્ષ માટે બ્રેધિંગ સ્પેસ એને લેવો જ પડે, ચૂંટણી ન લડી શકે પક્ષને છોડીને. ઇવન અપક્ષ માટે પણ, અપક્ષ પણ જીતે અને કોઈ પક્ષમાં જોડાય કે ટેકો આપે તો એને પણ આ નિયમ લાગુ પડે. એટલે આખી વાતમાંથી આપણે એટલો સાર લેવાનો જરૂર છે કે પક્ષપલટા વિરોધી કાયદો ઉપયોગી નથી થયો, એમાં મોટા પાયે ફેરફાર કરવાની જરૂર છે. પ્રજા આપણી બહુ ભૂળી છે, જલ્દી ભૂલી જતી હોય છે. આવા જે રીતે ધાંધલ ધમાલ કરતા લોકો ફરીવાર ઉભા રહે તો એને જસદણની મને લાગે છે થોડા સમયમાં ખબર પડશે. એમાં આમને સામને ગયા છે, બીજેપી વાળા કોંગ્રેસમાં ગયા છે, કોંગ્રેસ વાળા બીજેપીમાં ગયા છે. બંને એવું બને કે બંને પક્ષપલટું આમને સામને આવશે તો પ્રજા શું કરશે? પ્રજાએ બેમાંથી એક પક્ષપલટું ને તો જીતાડવાનો જ છે. એટલે પક્ષપલટો તમે કરો, 6 વર્ષ તમે ચૂંટણી ના લડી શકો, સિમ્પલ. આવું કંઈક કરે તો જ ઉપાય થાય એવો છે, બાકી થાય એવું નથી. આમાં મહેશભાઈ, ગાંધીનગરની વાત કરીએ કે અન્ય કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, લગભગ ભાજપ દ્વારા આવા પ્રયાસો વધુ થયા છે, ભૂતકાળમાં જોવા મળ્યું છે, અને કોંગ્રેસના સભ્યોને તોડવામાં આવે છે. એવું તમે કયા આધારે એમ કહો છો? ગાંધીનગરનો દાખલો આપો. પ્રવીણ પટેલ કયા પક્ષમાંથી ચૂંટાયા? મને જવાબ આપો. મારી વાત સાંભળો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન દરેક જગ્યાએ છે, એટલે આપણે સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ મૂકી. અરે, ગાંધીનગરના પ્રવીણ પટેલ કયા પક્ષમાંથી ચૂંટાયા હતા? મને સમજાવો. આખી પાર્લામેન્ટની અંદર એક વડાપ્રધાનને કોર્ટના કઠેડામાં જવું પડ્યું છે. ઝારખંડ મુક્તિ મોરચાના લાંચ માટે કેવી રીતે સરકાર બતાવી, કોંગ્રેસનું દામન તમે જોશો ને તો તમને ખબર પડશે કે ભૂતકાળની અંદર જેમણે સત્તાઓ કરી છે, કેવી રીતે સત્તાઓ ટકાવી રાખી છે અને કેવી રીતે સત્તાઓમાં આવ્યા છે જોઈશું. સવાલ ગુજરાતની અંદર બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે સ્વાભાવિક તમે કહી શકો, પરંતુ દિલીપભાઈની વાત સાથે હું સંમત છું કે નાનો સ્કેલ, જેમ સત્તાનો સ્કેલ નાનો છે, સરપંચ હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં આ પક્ષમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું ને એમાં 2.5 વર્ષની ટર્મ હોય છે, વધારે પડતું હોય છે, સ્વાભાવિક રીતે એની સંખ્યા વધારે હોય છે, એ વાત સાથે હું માનું છું. અને એને કંટ્રોલ કરવો હોય તો મને એમ લાગે છે કે નવેસરથી જે પક્ષાંતર વિરોધી કાયદો છે એમાં એક નવું સંશોધન કરીને કરવું પડે. આ બધી જ રાજકીય પાર્ટીઓએ વિચારવાનો સવાલ છે અને વિચારવું પણ જોઈએ, નહીંતર પ્રજા માફ નહીં કરે. આ પણ હું સમજું. બિલકુલ, પ્રજા હવે તમે મને એમ કહો કે જે પ્રકારના દ્રશ્યો અહીંયા, જેમને પોલીસ મહિલા કોન્સ્ટેબલને મારે છે, શું કામ મારે છે, એના ઉપર FIR થઈ છે, નથી થઈ, કોણ કરે છે, મને સમજાવો. તમે દરેક વખતે એમ કહો છો કે ભાજપ તો ભારતીય જનતા પાર્ટી બી રાજનીતિમાં છે સત્તા માટે, જે કોંગ્રેસ બી રાજનીતિમાં છે સત્તા માટે હશે, તો બંનેએ કર્યું છે, પણ તમે કહો ભાજપનું જ પ્રમાણ વધારે છે એવું માનવાનું. દાખલાઓના આધારે હું તમને કહેવા માંગુ છું, જે ઘટના છે બાપુ, સ્પષ્ટ રીતે એમણે ઘટનાને જન્મ જ એમણે આપ્યો છે, પોતાના સભ્યને ગુમ કરી અને આખો દિવસ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આજે ગાંધીનગરની ઘટના ઘટી છે. નહીંતર ભારતીય જનતા પાર્ટી પાસે જ બહુમતી હતી જ ભાઈ. બીજું, અમારા બધા જ મેમ્બરો કોઈ નાખુશ છે, કોઈના સંપર્કમાં નહીં, એવોય ગઈકાલ સુધી તમારી પાસે કોઈ એવિડન્સ નથી કે એવું કઈ હોય. અમારા બધા જ સભ્યો બોર્ડની અંદર હાજર હતા, ચૂંટણી પણ થવાની હતી, બધું થવાનું. આ કરવાનો પ્રશ્ન શેના માટે ઊભો થયો? મૂળ ક્યાં છે એ તમે જાણવાને બદલે તમે સીધું ભાજપ માટે કહેશો તો મને એમ લાગે છે કે એ નિરર્થક રહેશે. મૂળ ઘટના એટલા માટે છે કે પોતે જીતી શકે એમ નથી અને ભાજપનું બોર્ડ બને છે તો કરવું શું, પોતાની ચામડી કેવી રીતે બચાવવી, એ પોતાની ચામડી બચાવવા માટે આજે જે આખો એપિસોડ બન્યો છે એ કોંગ્રેસે ઉભો કર્યો છે એવું મને કહેવામાં જરાય વાંધો નથી. ભાજપ એમાં ક્યાં જવાબદાર નથી? અરે પણ કેવી રીતે હોય સાહેબ, અમે તો મેયર પદ અમારે બનવાનું છે, અમારી પાસે સત્તા છે. અને પછી મેં કોઈ મને મારવા આવે તો હું કઈ એને આમ ગાલ ઝડ, હવે એ સમય જતો રહ્યો છે. સભ્યો પાસે કોઈ હાથ ચંપી કરવા આવ્યું હશે તો એને કઈ એમ ગાલ ધરી દીધું હશે એવું માનવાને. મંજુભાઈ, માત્ર ગાંધીનગર કોર્પોરેશનની વાત નથી, કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી કેમ નથી શકતી? તે પછી કોઈ પણ ચૂંટણી હોય કે ચૂંટણી પહેલા કે પછી કે દરમિયાનમાં કેમ નથી સાચવી શકતી? નરેન્દ્રભાઈ, હું આપના માધ્યમથી આપને પૂછીશ, કશું તમે મને પ્રજાનો ચૂંટેલો પ્રતિનિધિ હોય, સામાન્ય પ્રજાનો સેવક હોય, એને માનસિક ત્રાસ આપવો અને પછી જોડે પૈસા આપવા, હું તમને રેકોર્ડેડ આપું
હું ધારાસભ્યોથી ચાલુ કરી જિલ્લા સદસ્યો નગરપાલિકાના સદસ્યોના ઢગલાબંધ હું અમારા ગામિત ધારાસભ્ય આદિવાસીથી ચાલુ કરી અને ગાંધીનગર એવું થયું કે આખી કોંગ્રેસ માનસિક રીતે નબળી બોલો ને ભાઈ માનસિક રીતે નબળી અને ભિકાઉ છે એવું હિમાંશુ ભાઈએ કીધું. હિમાંશુ ભાઈ કયા સ્લોટમાં મને તમે સ્લોટ જ નહોતો પૂરો કરવા દીધો એટલા માટે હું કહું છું કે કોંગ્રેસ એમણે કીધું મેં નથી કીધું કોંગ્રેસના પ્રવક્તા કહે છે કે અમારી પાર્ટી માનસિક રીતે નબળી અને બિકાઉ છે એવું ઈ કહે છે. હું નથી કહેતો હિમાંશુ ભાઈ બીજું કઈ કેવું છે નહીં હું કહીશ તમે બોલશો એટલે કારણ કે મહેશભાઈ એમનો કહેવાનો મતલબ એ છે ભાજપે આવી કામગીરી કરી છે મહેશભાઈના મરચા ત્યાં લાગે છે મરચાનો સવાલ એમના એમના આખો આજે તમને રંગા બિલ્લા જે આજે ભારતીય જનતા પાર્ટી વોટ ભારતીય જનતા પાર્ટી વોટ વિના વિઘ્ને બનવાનું હતું ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ એટલા માટે કહી શકાય મેમ્બરો અમારી પાસે છે આવા રેકોર્ડ ભાજપના નામે વધુ છે આવા રેકોર્ડ એટલા માટે તમે આખો એપિસોડ બનાવ્યો ગાંધીનગર નગરપાલિકાની વાત જવા દો ગાંધીનગર જિલ્લા પંચાયત ભાજપ કેમ કોંગ્રેસ સહારે જીવવું પડે છે સરદાર પટેલ અડવાણી બાજપાઈ ને લઈને ફરણભાઈ એ તો મહાન હતા. ઓકે હું ખાલી એક જ વાક્યમાં જવાબ દેવા માંગુ દિલીપભાઈ મહેશભાઈ હું એમણે એક જ વાક્યમાં જોઈ લેવા માંગુ એટલા માટે કહું છું એને અડવાણી ભાજપના સભ્યોને લેવા સાહેબ એના ઉપર દાગ નથી નહીં મારા દીકરા જામીન ઉપર છે ભાઈ મહેશભાઈ હિમાંશુભાઈ ખાલી એક જ મારે એક જ બાબત જાણવી છે દિલીપભાઈ ભાજપના ભાજપને કોંગ્રેસના સભ્યો લેવા તે ભાજપની મજબૂરી છે કે પછી કોંગ્રેસની નબળાઈ છે શું કહેશો? નહીં આમાં બંને વસ્તુ છે. હિમાંશુભાઈ બે વાત કરી કે અમને ધમકી આપવામાં આવે છે લાલચ આપવામાં આવે લાલચ આપવાની વાતમાં તો આપણે કંઈ ન કરીએ એમાં કોંગ્રેસ વિચાર પણ ધમકી આપવાની વાત હોય તો મને લાગે એના ઉપર ધ્યાન આપવું જોઈએ અને રસ્તા ખુલ્લા છે અને જ્યાં બી ધમકી પ્રજા આમાં તો જનતા જ નક્કી કરે કે પોતાના પ્રતિનિધિને ફરીવાર તેને મોકલવા કે નહીં જીતાડીને મોકલવા કે નહીં જનતા નક્કી કરશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ હિમાંશુભાઈ પટેલ મહેશભાઈ કસવાલા અને દિલીપભાઈ ગોયલ તમામનો આભાર. તો આખરે લોકશાહીને જે રીતે હનન થતું આવ્યું છે અને થઈ રહ્યું છે અત્યારે તેની સામે જનતા જાગે તે એટલું જ જરૂરી છે. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9.